પોતાના બ્લોગમાં સ્ટાઇલિશ ગુજરાતી ફોન કેવી રીતે મૂકી શકાય જેમ કે મારો બ્લોગ તમે ઓપન કરશો તો તમને કઈક આ પ્રકારના ગુજરાતી ફોન જોવા મળે છે તમે જોશો કે આ પ્રકારના ગુજરાતી ફોન છે અને તમે અન્ય કોઈ વેબસાઈટ ખોલશો જેમ કે અહીં ગુજરાતી વિકિપીડિયા ખોલી તું ગુજરાતીમાં છે તો વિકીપીડિયાનું પેજ ખોલીશ તો તમને કંઈક આ પ્રકારે ગુજરાતી ફોન તમને જોવા મળશે અને મોબાઈલમાં ખોલશો તો પણ કદાચ અલગ ફોન આવશે અને તમારા કોમ્પ્યુટર અને મોબાઈલ અને સપોર્ટેડ ગુજરાતી ફોન પ્રમાણે અલગ અલગ ગુજરાતી ફોન આવી શકે છે પણ આ મારા બ્લોગમાં મેં આ પ્રકારે ફોન રાખેલા છે એટલે કે બ્લોગને કોઈ પણ માધ્યમથી જોશો કે કોમ્પ્યુટર લેપટોપ હોય ટેબલેટ હોય એ આ જ પ્રકારના ફોન જોવા મળશે જો પણ તમારે આ જ પ્રકારના કસ્ટમ સ્ટાઇલિશ ફોન રાખવો હોય તો કેવી રીતે રાખવા તેના માટે જોતા રો આખો વિડીયો વિડીઓ આખો જોવા નથી કારણ કે અધૂરો મૂકીને તમે કરશો તો ગુજરાતી ફોન નહીં આવે ને પછી તમારે ફરીથી વિડીયો જોવો પડશે એટલે કે આખો વિડીયો જોવા વિનંતી મિત્રો આવા ફોન્ટ મૂકવા માટે આપણે ગૂગલ ફોન ઉપયોગ કરીશું તો એક નવી ટેબ ઓપન કરીને તેમાં સર્ચ કરો ગૂગલ ફોન આપણે ગૂગલમાં ગૂગલ ફોન્ટ એટલું સર્ચ કરવાનું છે એટલે સૌથી પહેલાં તમારી વેબસાઇટ આવી જાય એના પર ક્લિક કરશો એટલે તમારે પાછા ગૂગલના જે ફોન્ટ પ્રોવાઈડ કરે છે બધા ફોનનું આખું ને જેટલું જેટલું અવેલેબલ છે બધું તમને આવી જશે અહીં જોશો ઘણા બધા ફોન્ટ આવેલા છે આ ફોનનો તમે ઉપયોગ ઓનલાઈન પણ કરી શકશો અને ઓફલાઈન તમારે કોઈ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો હોય તો તેને તેમાં પણ તમે કરી શકો છો હવે આ ગૂગલ ફોન ઘણી બધી ભાષાને સપોર્ટ કરે છે જેમ કોઈ જોશો કે કેટેગરીમાં આટલું જોવા મળે છે અહીં લેંગ્વેજમાં ઘણી બધી લેંગ્વેજ જોવા મળે છે તમિલ તેલગુ ને બધી ભાષા છે હિન્દી છે મરાઠી છે તો બધી હિન્દી મરાઠી અલગ એક જ કહેવાય પણ આપણે દેવાનગરી છે ગુજરાતી છે ગુજરાતી ભાષામાં પણ તમે કરી શકશો તો આપણે ગૂગલ ફોનનો ઉપયોગ કરીને ગુજરાતી ફોન આપણે રાખવાનું થાય છે તો ગુજરાતી ફોન ઉપર ક્લિક કરો એટલે તમારી સામે કઈક આ પ્રકારના ફોન જોવા મળશે જેમ કે હિન્દ વડોદરા તો આ જ ફોન તમે જોશો તો આ જ ફોન્ટ મેં અહીં મારા બ્લોગમાં રાખેલા છે તો ઘણા બધા તમને આટલા ફોન જોવા મળશે કે મુક્તાવાણી છે ફરસાણ છે મોગરા છે અહીં રાસા છે શ્રીખંડ છે હિંદ વડોદરા છે ને બાલુભાઈ ટુ છે આટલા બધા ફોન તમે તમારા બ્લોગમાં રાખી શકો છો તો આ બ્લોગ રાખવા હોય તો શું કરવું તો કોઈ તમારે જે પણ જે હોય રાખવા હોય તો તેના ઉપર તમારે ક્લિક કરવું જેમ કે મુક્તાવાણી મારે ફોન રાખવા હોય તો એના ઉપર ક્લિક કરીશ તો જેવું ક્લિક કરીશ એટલે મારી સામે મુક્તાવાણીના જે ફોનનું જે સેટિંગ છે તે મને બતાવી દેશે અહીં જોશો કે ચાર્ટ આપેલો છે અને મુક્તાવાણી અબાઉટ મુકતાવાણી તો એ બધું લખેલું છે આટલું આટલું આમાં આપણે રેગ્યુલર જે ફોન્ટ લખેલું હશે અહીંયા અમે જોશો કે એક્સ્ટ્રા લાઇટ છે લાઇટ છે રેગ્યુલર મીડિયમ સેમી બોલ્ડ બોલ્ડ એક્સ્ટ્રા બોલ્ડ આ બધું લખેલું છે પણ જે પણ ફોન તમારે સિલેક્ટ કરવા હોય રાખવા હોય એમાં તમારે અહીં રેગ્યુલર લખેલું છે એ પસંદ કરવાનું તમે આ પણ પસંદ કરી શકો છો પણ એમાં વધારે ઘાટા છે આ એટલું આ બધું છે તો તમારે રેગ્યુલર ફોન્ટ સામાન્ય ફોન્ટ હોય તો એ જ રાખવા હોય તો મારે આજે કરી શકો છો અને વધારે ઘાટા રાખવા હોય તો એ પર સિલેક્ટ કરી શકો છો પણ હું પ્રિફર કરું છું કે રેગ્યુલર ફોન તમારે રાખવા તો જે રેગ્યુલર લખેલું હોય એ ફોન્ટ ઉપર સામે લખેલું છે સિલેક્ટ ધીસ સ્ટાઇલ તેના પર તમારે ક્લિક કરવાનું છે આટલું ક્લિક કરશો એટલે તમારી સામે બે ટેબ ઓપન થઈ જશે રિવ્યુ છે અને એક છે તો એમ્બેડ ઉપર ક્લિક કરવાનું થશે મિત્રો આ વિડીયોને શાંતિથી નિહાળજો અને જે બતાવું છું એ જ તમારે કોપી કરવાનું થશે બીજું કાંઈ અલગ તમે કરશો તો ફોન્ટ આવશે નહીં પછી તમે કોમેન્ટમાં લખશો કે ફોન્ટ આવતા નથી અને એ બીજું કાંઈ બતાવે છે તો આટલું એમએડ ઉપર ક્લિક કર્યા બાદ તમારે લિંક અને ઇમ્પોર્ટ એવા બે પ્રકાર છે લિંક છે અને એ ધ ઇમ્પોર્ટ છે તમારે એ ધ રેટ ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું થશે એધ રેટ ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો અને તમારે સામે નાનું સ્ટાઇલ લખેલું ઓપન થઈ જશે જોશો કે સ્ટાઇલ લખેલું છે તો હવે લખ સ્ટાઇલ લખેલું છે નીચે પણ સ્ટાઇલ લખેલું છે જશો તો આ સ્ટાઇલ લખેલું છે ને વચ્ચે જેલું જેટલું પણ છે એ બધું કોપી કરવાનું થશે આટલું બધું એટલે બધું કોપી કરીને તમારે ગૂગલમાં આવવાના છે બ્લોગરમાં આવવાનું થશે બ્લોગરમાં હવે તમે થીમ લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે તમારા સામે આ કંઈક ખુલી જશે હવે આમાં તમે કસ્ટમર લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું થશે તે બતાવું છું એ જ તમારે કોપી કરવાનું થશે અલગ કરશો તો તમારે આ જે ફોન્ટ છે તે નહીં આવે આટલું કરશો એટલે તમારી સામે જે બેકગ્રાઉન્ડ છે એડજસ્ટ વિથ છે લેઆઉટ છે એડવાન્સ તો તમારે છેલ્લે એડવાન્સ ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું થશે હવે આમાં તમે ઘણું બધું બતાવશે બેકગ્રાઉન્ડ જે રાખવું હોય આ તમે જે જે રીતે રાખો એ રાખી શકશો ત્યારમાં આમાં તમારે નથી કરવાનું પણ તમે છેલ્લે જોશો તમે એડ સીએસએસ લખેલું બતાવે છે અહીં જોશો એડ સીએસએસ તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે અહીં ત્યાંનું બોક્સ આપેલું છે અહીં તમારે આ બધું જેટલું છે એ બધું કોપી કરીને અહીં આવીને કોપી કરીને બધું તમારે પેસ્ટ કરવાનું થશે કંટ્રોલ વી કરશો એટલે પેસ્ટ અથવા તો માઉસથી મને પેસ્ટ કરી દેવાનું ત્યારબાદ બે વખત એન્ટર આપી દો તો આજે થોડું નીચે આવી જશે ત્યાં મિત્રો અહીં હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં મારા બ્લોગની લિંક આપેલી છે એ લિંક તમારે ઓપન કરવાનું થશે મારા બ્લોગની લિંક ઓપન કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું કોડિંગ બતાવશે હવે કોડિંગ તમારે નીચે જ લઈને ઉપર જેટલું કોડિંગ છે આ બધું એ બધું તમારે કોપી કરવાનું થશે કોપી કરીને અહીં તમારે પેસ્ટ કરવાનું થશે અહીં પેસ્ટ કરી દેવાનું ત્યારબાદ તમારે આ જે ફોન્ટ ગૂગલ ફોન્ટની વેબસાઇટ ખોલે તેમાં આવીને અહીં તમે લખેડવું છે સીએસએસ રૂલ્સ ટુ સ્પેસિફાઈ ફેમિલી એની નીચે થોડો કોડ બતાવે છે આ કોડ બધો કોપી કરવાનું થશે એ કરીને ત્યારબાદ અહીં આવીને તમારે જે આ લખ ફોન્ટ ફેમિલી છે એને સિલેક્ટ કરી ડિલીટ કરવાનું અહીંયા પેસ્ટ કરવાનું આટલું જેવું તમે આવું કરશો એટલે તમે જોશો કે નીચે બધા ફોન્ટ છે તે બધા ફોન્ટ ચેન્જ થઈ ગયા છે તો મિત્રો આ રીતે તમે કરશો તો બધા ફોન ચેન્જ થઈ જશે જો ચેન્જ ના થાય તો તમે કંઈ મિસ્ટેક કરી હશે તો જ કારણ નહીં થતું હોય આટલું કર્યા બાદ એપ્લાય કરવા માટે બ્લોગ એપ્લાય ટુ બ્લોગ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ એપ્લાય થઈ જશે ને વ્યૂ બ્લોગ ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવશે કે તમારા બ્લોગ એપ્લાય થઈ ગયા છે જોશો કે આરામથી આ જે ગુજરાતી ફોન છે અહીં લાગુ પડી ગયા છે તો મિત્રો આ રીતે તમે ગૂગલ ફોનમાં જેટલા પણ ફોન આપેલા છે તો એ બધા જ ફોનનો ઉપયોગ કરીને તમારે જે ફોન રાખવા હોય તમે રાખી શકો છો તો છે ને મિત્રો એકદમ ઇઝી વિડીયો ગમ્યો હોય તો લાગશે કરી દેજો અને થોડુંક જાણવા મળ્યું હોય તો શેર અને કમેન્ટ પણ કરી દેજો જો કદાચ તમે કરો અને કાંઈ વચ્ચેના ફોન ના આવે તો તમે કમેન્ટ પર કહી શકો છો હું રિપ્લાય આપવાની જરૂર કોશિશ કરી મિત્રો આ વિડીયો જોવા માટે તમે ખૂબ ખૂબ આભાર લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ના નવા નવા વિડીયો તમારી સામે આવતા રહેશે અને ઘણી તમને ઇન્ફોર્મેટિવ માહિતી અહીં બ્લોગ સાયન્સ પોર્ટલા ચેનલમાં તમને મળતી રહેશે થેન્ક યુ